ખેડબ્રહ્મા 29 વિધાનસભા ચૂંટણી કોંગ્રેસ પક્ષ તરફથી ડોક્ટર તુષાર ચૌધરીને ટિકિટ મળતા કાર્યકર્તાઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો। 29 ખેડબ્રહ્મા વિધાનસભા ચૂંટણી કોંગ્રેસ પક્ષ તરફથી ડોક્ટર તુષારભાઈ એ ચૌધરીને ટિકિટ મળતા કોંગ્રેસ પાર્ટીના હોદ્દેદારો અને કાર્યકર્તાઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો। ખેડબ્રહ્મા ખાતે તુષારભાઈ ચૌધરીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું। પ્રકાશભાઈ બ્રહ્મભટ્ટ, અમિત શર્મા, પ્રવીણસિંહ સોલંકી, વસંતભાઈ પટેલ, ભમરસિંહ ચંદાવત, પ્રકાશભાઈ જોશી, દિલીપભાઈ શાહ, ગોપાલભાઈ રાવલ વગેરે ખેડબ્રહ્મા શહેર અને તાલુકાના પ્રમુખો અને હોદ્દેદારો તથા કાર્યકર્તાઓએ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। તુષારભાઈ ચૌધરીનું ઢોલ નગાડા અને હાર પહેરાવીને સ્વાગત કરવામાં આવ્યું। ખેડબ્રહ્માથી મનોજ રાવલ, G9 લાઈવ ન્યૂઝ, સાબરકાંઠા। તમારા નામ ઉપર મોહર મારવામાં આવી છે, આ વખત વિધાનસભા ચૂંટણીમાં તમે સીએમપી કોટવાણી સામે લડશો, કઈ રીતે પ્રજા સમક્ષ જશો? કારણ કે ગુરુ ચેલા બંને ગુરુના પુત્ર છો, સામે અસંભી કોટવાલ તેમના હાથેથી જ આગળ આવ્યા હતા, શું કહેશો? ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા 29 ખેડબ્રહ્મા મત વિસ્તારમાં મારી ઉમેદવાર તરીકે પસંદગી કરવામાં આવી છે। આ મત વિસ્તાર મારા માટે નવો નથી। 1995 હોય, 1998 હોય કે 2002 હોય, મારા પિતાજી 3 વિધાનસભા અહીંથી જીત્યા હતા અને ત્યારે આ વિસ્તારમાં પ્રચાર માટે અમે અવારનવાર અહીં આવતા હતા અને આગેવાનો સાથે અમે સીધા સંપર્કમાં હતા અને એ સંપર્ક પણ અમે જાળવી રાખ્યો છે। ત્યારબાદ અશ્વિનભાઈ પણ અહીંયા 3 વખત સતત કોંગ્રેસ પક્ષમાંથી જીત્યા છે, એટલે ખેડબ્રહ્મા વિધાનસભાના મતદારો છે એ કોંગ્રેસ વિચારધારાને વરેલા છે અને કોંગ્રેસ પક્ષને વરેલા મતદારો છે। એ લોકો માટે વ્યક્તિ વિશેષ કોઈ મહત્ત્વ નથી, પણ કોંગ્રેસ પાર્ટીનો જે સિમ્બોલ લઈને આવશે એ જ એમનો ઉમેદવાર છે અને એ પક્ષને અહીંના લોકોને માટે પક્ષ મહાન છે, વ્યક્તિ મહાન નથી। એટલે આ વખતે પણ કોંગ્રેસ પક્ષ અહીં જીતશે એ 100% નક્કી છે। આપનું ઉમેદવારી ફોર્મ ક્યારે ભરવા જવાનું છે? આવતીકાલે 15 તારીખે અમે 12 થી 1 ની વચ્ચે અમારું ફોર્મ ભરીશું।